ધાનેરામાં રામપુર છોટા ગામે તળાવમાં પાણી ન હોવાથી કાચબો મૃત હાલતમાં હોવાથી અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટેન્કર દ્વારા પાણી નાખીને કાચબાને બચાવવાની કોશિશ કરી હતી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા શરૂ થઈ છે. જો વાત કરવામાં આવે ધાનેરાના રામપુર છોટા ગામની, તો ગામમાં આવેલા તળાવમાં અંદાજે 900 કરતાં વધુ કાચબા હતા. તળાવમાં પાણી ન હોવાથી મોટાભાગના કાચબાઓના મૃત હાલમાં હતા. જ્યારે આ વાત સેવાભાવી લોકોને ધ્યાનમાં આવતા ગામના તળાવમાં 200 જેટલા ટેન્કર વડે પાણી નાખી બાકી રહેલા જીવિત કાચબાઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ જિલ્લા અને તાલુકાના અશિકારીઓ અને રાજકીય નેતાઓને પત્ર લખીને માંગ કરવામાં આવી છે. સીપુ પાઇપલાઇનમાંથી પાણી છોડીને આ તળાવ ભરવામાં આવે છે, કારણ કે કાચબાઓ પાણી વિના જીવ શક્ય નથી. ટેન્કરનું પાણી આ કાચબાને કેટલા દિવસ જીવિત રાખી શકે એ માટે અનેક લોકોએ તંત્ર અને આરોગ્ય કાર્યવાહી કરીને આ ગામનું તળાવ ભરવામાં આવે છે. તમામ કાચબાઓને જીવનદાન આપવામાં આવે છે હાલના સમયે, અને લોકોની માંગ ઉઠી રહી છે. ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં 2 વર્ષ અગાઉ પણ અહીંયા આ એક તળાવ છે જે બિલકુલ પાણીના અભાવના કારણે સુકાઈ ગયું છે. 2 વર્ષ અગાઉ પણ અહીંયા ઝેરી દવા નાખીને અમુક તત્વો દ્વારા કાચબાઓને મારી નાખવામાં આવ્યા હતા. એ સમયે પણ ગામજનો ચિંતા કરીને પાણીની વ્યવસ્થા કરાવતા હતા, પણ અત્યારે આ કાચબાઓ બિલકુલ સૂકા પાણી હોવાથી 4,000 થી 3,500 થી 5,000 કાચબાઓનું મૃત્યુ થઈ રહ્યું છે. સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિક ધોરણે સિપુરડેલ નદીનું પાણી અહીંયા પાઇપલાઇન દ્વારા છોડવામાં આવે તો આ કાચબાઓનો જીવ બચી શકે તેમ છે. અત્યારે ટેમ્પરરી આ ટેન્કરોનું પાણીની સુવિધા કરાવી અને આ કાચબાઓના જીવને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રામપુરા છોટા ગામે જે પાણી ન હોવાથી તળાવના કાચબાઓ મૃત્યુ પામતા હતા એ વાતે ધ્યાને આવી, જેથી અહીંના સ્થાનિક અગ્રણી લોકો સેવાભાવી લોકોના મદદથી અહીંયા આજે 50 ટેન્કર પાણી નાખવાનું આયોજન કર્યું છે, અને આવનારા દિવસોમાં પણ પાણી નાખી અને કાચબાઓ જીવંત રહે એવો આપણે પ્રયત્ન કરીશું. અને વાઇલ્ડ લાઇફ જે પ્રોટેક્શન એક્ટ 1972 એવું કહે છે કે આ કાચબાઓ કોઈ પણ ભોગે ન મરવા જોઈએ, એના માટે આજે SDM સાહેબને પણ અમે આવેદનપત્ર આપ્યું છે, સરકારી અધિકારીઓને પણ આવેદનપત્ર આપ્યું છે, અને બધાને જાણ પણ કરી છે કે જેથી અહીંયા જે સિપુ નદીની જે પાઇપલાઇન ચાલે છે એ પાઇપલાઇનને અહીંયા પાણી પડે તો આ કાચબાઓનું જીવન બચી શકે એમ છે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.